सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर आठमो ने तरंग 37 में छेल्ले कथा लखे छे कि भगवान श्री हरि पीज गाम में रस्ता ऊपर भगवान चाले छे त्यारे रस्ता ऊपर पीज गामना भक्तोए केड़ना स्तंभो रोप्या छे केड़नी लूमोए सहित केसरना जड़ छाट्या छे झवेरीदास भगवान नी प्रतीक्षा करे छे एमनो निर्मळ प्रेम जोई भगवान एमने त्यां पधारे छे भगवाननुं संतोनुं भक्तोनुं पूजन करे छे पछी महाराज कंसार जमे छे ત્યાં રસોઈ પૂરી વડા શાક આદિ જમે છે ભાત દહીંને સાકર જમે છે છેલ્લે મહારાજ સંતો અને પાર્ષદો દરબારોને પીરસે છે અને મહારાજ હેતથી પંક્તિની અંદર પીરસતા સ્વામીએ છેલ્લે વર્ણન કર્યું આગળ આધારણ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમું તરંગ 38 श्री हरि वर पिरसत भये संत को अति हित लाय जे वर हे संत ताहि लग पंक्ति में फिरत रहाय जे वर हे संत ताहि लग पंक्ति में फिरत रहाय संत की रुचि जोई कर तितनो ताकु ही देत संत की रुचि जोई कर तितनो ताकु ही देत संत जेवत एक वेर ही जोए सो तब ते ही लेत संत जेवत एक वेर ही જોએશો તબ તે હી લેત શ્રી હરિવરે સંતોને ઘણા હેતથી પીરસ્યું જ્યાં સુધી સંતો જમતા હતા ત્યાં સુધી પોતે પંગતમાં ફરીને પીરસતા રહ્યા સંતની રુચિ જોઈને જોઈએ તેટલું આપતા સંતો એકવાર જ જમતા ને જમતા ત્યારે જેટલું જોઈએ તેટલું લેતા હતા પ્રાણાધાર શ્રીહરિ સંતો જમી રહ્યા ત્યારે હરિભક્તોને સુખ આપવા માટે આવીને પલંગ ઉપર પોઢી ગયા મહારાજે સંતો જમતા સુધી વાટ જોઈ સંતોને જોઈતું તું એ પ્રમાણે પીરસ્યું જેને જે પ્રકારની રુચિ હતી એવું મહારાજે પીરસ્યું મહારાજની જે પરિવેશન લીલા છે એ બહુ ગજબની છે મહારાજને પીરસવાની કળા બહુ સારી રીતે આવડતી જેને જે રુચિ હતી એ પ્રમાણે મહારાજ એને આપતા સંતો જે પ્રમાણે પોતાને જોઈતું એટલા પ્રમાણમાં લેતા પછી મહારાજ હરિભક્તોને સુખ આપવા પલંગ ઉપર પોઢી ગયા આવું લખ્યું મહારાજના પલંગ ઉપર પોઢવાથી હરિભગતને સુખ મળતું હોય
કારણ કે મહારાજના દર્શન કરવા હરિભક્તોને જે રીતે મળે એમાં હરિભક્તોને આનંદ થાય. મહારાજ પલંગ ઉપર પોઢી ગયા તોય હરિભક્તો રાજી થાય, હરિભક્તોને સુખ આવે મહારાજના દર્શનનું, એટલે મહારાજ પલંગ ઉપર જઈને પોઢી ગયા એવું સ્વામી લખે છે. સંતોએ 25 માળા ફેરવીને ધ્યાન ધર્યું, મહારાજ પોઢી ગયા, હરિભક્તો મહારાજનું સુખ લેવા લાગ્યા, પણ સંતોએ જમાડ્યા પછી માળા કરી. સંતોને મહારાજે ધર્મામૃતમાં આજ્ઞા કરી કે જે સંતો અભ્યાસ આદિ કે જે સંતો મંદિરની સેવા આદિ વિચરણ આદિ એની અંદર વ્યસ્ત ના હોય, સત્સંગને અર્થે જે પ્રવૃત્તિશીલ ન હોય અને નિવૃત્તિ પરાયણ જેનું જીવન હોય, સાધુએ રોજ 50 માળા ફેરવવી, હરિભગતની રસોઈ જમ્યા એને રસોઈનું ફળ સૌથી પહેલાં દેવું, નિવૃત્તિ પરાયણ બાકી પોતે શરીરે કરીને સેવા કરવી, જેને આખો દિવસ સેવા હોય, અભ્યાસ હોય, અલગ અલગ પ્રકારની સત્સંગની પ્રવૃત્તિ વિચરણાદિક હોય, તો એની માટે તો એ સેવા કરે જ છે સત્સંગની, હરિભગતની કથા વાર્તાએ કરીને સેવા કરે છે. પરંતુ સંપૂર્ણ નિવૃત્તિ પરાયણ હોય તો સાધુને 50 માળા નિત્ય ગ્રહસ્થના ઘરનું ખાવાય છે એની સામે ગ્રહસ્થને ફળ આપવાનું છે, એટલે 50 ફેળવે ત્યાં સુધી તેને જ જાય, પછી બાકીનું પોતાના શ્રેય માટે જોબ કરી લેવાની. જો બીજી કંઈ જોબ ના થાય તો માળાની જોબ કરી લેવી પડે ભગવાનને ત્યાં, એટલે હરિભગતને એનું ફળ મળે. પછી સંતોએ 25 માળા ફેરવીને ધ્યાન ધર્યું. મુક્તાનંદ સ્વામીએ સરોદ અને સિતાર લઈને કીર્તન ગાન શરૂ કર્યું. આવી તો કાયમની રીત હતી, આ રોજનું હતું. સ્વામી કે જ્યારે જ્યારે સંતો જમાડીને ઊભા થાય પછી સંતો માળા કરીને ધ્યાન કરવા બેસે, અને મુક્તાનંદ સ્વામી જેવા સંતો ક્યારેક સરોદ અને સિતાર લઈને કીર્તન ગાતા હોય. જમાડીને તરત, આપણે જમાડીને તરત શું ગોતીએ? પોઢવાનું ગોતીએ. સંતો જમાડીને માળા કરી શકે, ધ્યાન કરી શકે, ભજન કરી શકે, એ રીતે જમતા હોય એટલે એવું થઈ શકે, અને સંતો એવી જ રીતે જમતા હોય ને તો ધ્યાન ભજન થઈ શકે, નહીં તો થાય કેમ? આવી કાયમની સ્વામી કે રીત હતી, વારંવાર કહેવાથી કંઈ પાર આવે એમ નથી. જ્યારે પૂરતો સમય હોય ત્યારે સંતો વાજિંત્ર લઈને સંગીત સાથે કીર્તન ગાન કરતા. નિત નિત એસી રીત રહાઈ, વેર વેર કહ તસો પાર ન આઈ, પૂરવ વખત હોત હે જબ હો, પૂરવ વખત હોત હે જબ હો, વાજિંત્ર લઈ કર સંત હિ તબ હો, વાજિંત્ર લઈ કર સંત હિ તબ હો. જ્યારે પૂરો સમય હોય તો સંતો વાજિંત્ર લઈને સંગીત સાથે કીર્તન ગાતા. જમાડીને પછી કીર્તન ગાવાના હોય ને એટલે કથા કરતાં કીર્તન હારા, કારણ કે જમાડીને કીર્તન ગાવ તો ઊંઘ ના આવે, સંતોને તો આમેય ના આવે, પણ કદાચ કોઈ સાંભળવાવાળાને આવી જાય એમ હોય તો કીર્તનમાં ના આવે, પછી અપગ્રેડ હોય ઊંઘમાંય તો કીર્તનમાંય આવી જાય. કેમ દાદા, કરતા લેઠી જતી રહે, એ ભગવાનની પૂર્ણ દયા હોય ત્યારે થાય, નહીં તો ના થાય. એટલે સંતો કેટલીક વાર કીર્તન ભક્તિ પણ કરતા, જેનાથી ભગવાનમાં હેત થાય, ભગવાનની મૂર્તિમાં અનેક ભક્તોને હેત થાય. તેમાં કોઈ વાર તો ઝાંઝ અને મૃદંગ બજાવતા અને પ્રેમરસથી ભરેવો સરસ ઉત્સવ કરતા. કોઈક દિવસ તો સરોદ અને દોકડ વગાડીને સંતો ગાન કરતા, જે વર્ણન કરી શકાતું નથી. જે કોઈ મનુષ્ય સંતોનું કીર્તન ગાન પ્રેમથી સાંભળતા તેઓ ફરીને વિષયમાં પ્રેમ કરતા નહીં. કોઈ પણ માણસ સંતોના મુખથી કથા કીર્તન કે વાતોને સાંભળતા તેને સંસારમાં અભાવ આવી જતો હતો. સંતોના કીર્તન સાંભળવા માત્રમાં જે સંતો પ્રેમથી કીર્તન ગાતા એને જે લોકો સાંભળતા એ લોકોને વિષયમાં ફરી પ્રેમ થતો નહીં. કારણ એટલું જ, બધાને જ આવું થઈ જાય એવું અહીં કહેવા પાછળનો અર્થ નથી,
મુમુક્ષુને થાય, પણ એટલા માટે થાય કે એ સંતોને ભગવાનની મૂર્તિમાં જ હેત હતું, ભગવાનમાં જ હેત હતું. સબીજ એનું ગાવું હતું, સબીજ એનું બોલવું હતું, સબીજ એનું વર્તન હતું. એનું અંદર અને બહાર જે વાત કરતા હતા, જે ભગવાન પ્રત્યેનું ગાન કરતા હતા, એમાં એના ભાવ અંદર બહાર બે એક હતા. મુક્તાનંદ સ્વામીને વિદ્વાનોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે વાતો કરો છો તો એટલા બધા મોટા મોટા પ્રમાણો લાવીને વાતો નથી કરતા, સીધી સાદી વાતો કરો છો, તો એ તમારી વાતોની અસર સમાજ ઉપર થાય છે, અને અમે વાતો કરીએ છીએ તો ગીતાને ઉપનિષદનું કેટલું બધું જ્ઞાન લાવીને મૂકીએ છીએ, તોય અમારી સભા ઊભી થાય તો એવી ને એવી જ હોય છે. આની પાછળનું કારણ શું? તમે હાવ સીધી સાદી વાતો કરો તોય લોકોમાં સુધારો આવી જાય, અમે આટલી બધી પંડિતાઈ ભરી વાતો કરીએ તોય ના આવે. મુક્તાનંદ સ્વામી કે પંડિતો, તમે છે ને શેકેલા ચણા વાવો છો અને અમે કાચા વાવીએ છીએ. ઓલા કે સમજાનું નહીં. સ્વામી કે તમારી જે વાત છે એ તમે નિર્વિષયી થવાની વાત કરો છો, તમે ભગવાનમાં પ્રેમની વાત કરો છો, પણ ભગવાનમાં પ્રેમ નામની વસ્તુ તો તમને હોતી નથી. તમારી નજર તો રૂપિયા ઉપર હોય, તમારી નજર તો સામેનો વ્યક્તિ કેટલી દક્ષિણા દેશે એની ઉપર હોય. તમે ભગવાનમાં પ્રેમની વાત કરો કે તમે ભગવાનની અંદર હેત કરીને વિષયમાંથી વિરક્ત થવાની વાત કરો, પણ તમારા જીવનમાં એ નથી, માટે તમારા ગોળા બુદ્ધિના હોય, વાંચી લીધેલું શાસ્ત્રને ગોખી લીધેલું હોય એનું હોય, એટલે તમારા શેકેલા છે નવગે. અને અમારા છે સ્વામી કે અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમારા હૃદયમાં પણ ભગવાનને ધારીએ છીએ, અને સામેના હૃદયમાં પણ ભગવાનને ધારીએ છીએ, અને પછી સ્વામી કે વાત કરીએ છીએ. ભગવાનમાં જે હેત અમને થયું છે એ હેત સામેના જીવને થાય એવો વિચાર કરીને સ્વામી કે અમે એમ વિચારીએ છીએ કે અમને જેવું સુખ છે ભગવાનનું, એવું જો આ જીવને સમજાઈ જાય તો એનું કામ થઈ જાય. અમે જે વાત કરીએ છીએ એ કોઈ વસ્તુ સંસારી પાસેથી મેળવવા માટે નહીં, પણ કેવળ ને કેવળ સંસારમાંથી સંસારીને પ્રીતિ તૂટે ને પરમાત્મામાં પ્રેમ થાય એના માટે કરીએ છીએ. અમારા સ્વાર્થે કરતા નથી, એટલે અમારા કાચા ચના ઉગી જાય. એમ આ સંતો પ્રેમથી ગાતા, એને જે સાંભળવાવાળા હતા એને ફરીને વિષયમાં પ્રેમ જ નહોતો થતો. એ સંતોનું એક વાર કીર્તન સાંભળી લીધું હોય એને પછી વિષયમાં પ્રેમ ના થાય. એ સાંભળવાળા મુમુક્ષુ એવા હોય, મુમુક્ષુ ના હોય તો ગોપાળાનંદ સ્વામીને ગુણાદિતાનંદ સ્વામીની ભેગો રહેતો હોય ને તોય નથી અસર થઈ, રોજ ભેગા હતા તોય નથી થઈ. અરે શ્રીજી મહારાજની ભેગા રહેવાવાળાને પણ શ્રીજી મહારાજ ભગવાન હોવા છતાં સંપૂર્ણ અસર નથી થઈ. લોઢું લોહી ચુંબક છે એ લોઢાને ખેંચે, પથરાને ના ખેંચે. લોહી ચુંબક છે એ લોઢાને ખેંચે, પણ પથરા પડ્યા હોય તો એને ન ખેંચે. એમ ભગવાન હોય કે ભગવાનના સત્પુરુષો હોય, ભગવાનમાં પ્રેમવાળા સાધુ હોય, પણ જો વિષય જીવ, અતિશય વિષયમાં આસક્ત જીવ હોય ને તો એને ન પણ થાય. ટાઢું થાય તો એ અનુસરી ના શકે. એકવાર ટાઢું તો થઈ જાય, સારું તો લાગે, સાધુની સભામાં આવે એને સારું તો લાગે, કારણ કે મહારાજનું વચન છે. મહારાજ કહે છે, ફાટેલ તૂટેલ ગોદડી હોય, તૃણની ઝૂંપડી હોય, પરમહંસ ત્યાગ વૈરાગ્ય ધર્મ જ્ઞાનની વાતો કરતા હોય, ત્યાં ગમે એવો જીવ જાય તેનું અંતર બીજી રીતનું થઈ જાય છે, પણ એમાં મુમુક્ષુતાનું બીજ તો પડેલું હોવું જોઈએ. જો મુમુક્ષુતાનું બીજ ક્યાંય પણ પડેલું ના હોય ને તો એ તો ગમે તે જગ્યાને લઈ જાઓ એ ક્યાંય ટાઢો ના થાય. પણ જેમાં મુમુક્ષુતાનું બીજ પડ્યું છે પણ અજ્ઞાનના કારણે, કુસંગના કારણે, એને બાળપણથી એ પ્રકારના પરિવારોના સંસ્કાર ન મળ્યા એ કારણે આઉટલાઈન ઉપર જતો રહેલો છે, તો એને ચોક્કસ સાચા સાધુ મળે ત્યારે પરમ શાંતિ થઈ જાય. અને એવા અનુભવ આજે તમે શ્રોતાજનો સાંભળતા હશો એમાં કેટલાયને હશે કે અમે આવી રીતે જ્યારે ગુરુજીને મળ્યા, આવી રીતે સંતોને મળ્યા,
ત્યારે જીવન આવું હતું, પણ જ્યારે આ વાતને સાંભળી, જ્યારે આ પ્રકારનું જોયું, ત્યાર પછી હેત થયું અને હેતના કારણે સત્સંગની અંદર ચોંટી ગયા. એક બે પરિવારો એવા છે આપણા પરિવારમાં કે એને એકવાર સંતો આપણા શ્રીજી સ્વામી હતા અને કીર્તન ભક્તિ કરતા હતા અને કીર્તન સાંભળ્યું અને ગમ્યું કે સ્વામી સરસ ગાય છે, અને એ કીર્તન સાંભળવાની એને ટેવ પડી, એમાંથી પછી કથા સાંભળવાની ટેવ પડી, કથા સાંભળવાની ટેવ પડી, એમાં પછી ગુરુજીનો યોગ થયો. પછી તો ગુરુજીની કથા વાર્તાથી વધારે મહારાજનું સ્વરૂપ સમજાનું. આજે એકાંતિક પરિવાર તરીકે સત્સંગની અંદર રહેવા લાગ્યા. કોઈકને કોઈક જગ્યાએ ક્યાંક સંતોનું ગાવું, ક્યાંક સંતોનું બોલવું, ક્યાંક સંતોનું જોવું, એનાથી જીવને એમાં સાધુમાં હેત થાય અને પછી એને જગતની પ્રીતિ તૂટે. કોઈ પણ માણસ સંતોના મુખથી કથા કીર્તન કે વાતોને સાંભળતા તેને સંસારના અભાવ આવી જતો હતો. ફરીવાર તેને સંસારની ચાહના રહેતી નહીં. શ્રી હરિએ સંતોને તેવું દૈવત આપ્યું હતું અને તેને જ લીધે તત્કાળ લોકોને સંસારનો અભાવ થઈ જતો હતો. મહારાજે આવું દૈવત સાધુને આપેલું જ છે. જો સત્પુરુષો પાસે આવું દૈવત ન હોય તો સંસારનો અભાવ જીવને થાય નહીં. જે આપણને સંસારનો અભાવ થયો છે એ સત્પુરુષોની કૃપાથી થયો છે. એ દૈવત આપણું નથી, એ દૈવત ભગવાનના સત્પુરુષ સાધુનું છે. જે સંસાર નથી છોડે એવો, એ પણ સંસારનો ત્યાગ કરીને નીકળી જાય છે, એ દૈવત ભગવાનના સાધુનું છે, જીવનું નથી. મહારાજે અંત્ય પ્રકરણના 14મા વચનોદમાં કીધું, મોટા પુરુષ જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે ત્યારે અનેકને સુખ શંકાદિક જેવા કરી મૂકે, અનેકને કરી મૂકે જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે ત્યારે. એ ભગવાનના સંતો આ પૃથ્વી પર, એવા ભગવાનના મુક્તો આ પૃથ્વી પર આવે છે, એ બાહ્ય દ્રષ્ટિએ વર્તે છે. કઈ બાહ્ય દ્રષ્ટિ? એવો સંકલ્પ કરે છે, મને મળ્યા જે મહારાજ, એ મારે સામા જીવને આપવા છે, આ એનો સંકલ્પ કરે છે. એ સંકલ્પ કરીને ક્રિયા કરવા માટે એને બાહ્ય દ્રષ્ટિ કરવી પડે છે, ખબર રાખવી પડે છે કયો જીવ ક્યાં છે, કેવો છે, એનો કોન્ટેક્ટ કરવો પડે છે, એને મળવું પડે છે, એને પૂછ્યા કરવું પડે છે. આજે ઘણાક પાછળ ગુરુજી જે મહેનત કરતા હોય ને એને સત્સંગી રાખવા માટે, કલ્પના, એક છોકરો 3 વર્ષ પહેલાં ગુરુજી સાથે 1 મહિનો રહ્યો, એને એવી એક લત લાગી ગયેલી, એમાંથી એને છૂટવા માટે બહુ સારું થઈ ગયું. એને સારું થઈ ગયું પછી પાછું ગુરુજીએ કીધું કે તું કોન્ટેક્ટ સંતોનો રાખજે, મને રેગ્યુલર ફોન કરજે. 3 વર્ષ પછી એ છોકરો અચાનક, એને ખબર પડી ગુરુજી અહીંયા આવ્યા છે, પાછો આવ્યો. ક્યાંક નજીકમાં આવેલો હોય એને ખબર પડી ગુરુજી અહીં નજીક છે એટલે આવ્યો. એ આવ્યો, ગુરુજી દવાખાને જતા હતા, દવાખાને જ્યાં ટાઈમ આપેલો હતો ત્યાં 2 કલાકની ટ્રીટમેન્ટ હતી, તો 2 કલાકની ટ્રીટમેન્ટને ટૂંકાવી દીધી અને પેલાને હાંજે ને હાંજે જવાનું હતું ઓલાને કે હું હમણાં પાછો આવું છું, ત્યાં ખાલી ઓલા ડૉક્ટરને ખોટું ના લાગે ટાઈમ આપી દીધેલો, એટલે 1.5 કલાક ટાઈમ આપીને ઓલા છોકરા પાછળ ફરીથી 3 કલાક ફાળવ્યા. એવું અનેક વખત એની પાછળ મહેનત કેટલા વર્ષોથી થતી હોય, પણ ત્યારે વિચાર એવો આવે કે 3 વર્ષ સુધી કોન્ટેક્ટ ના રાખ્યો, જેને 3 વર્ષ પછી અચાનક આવ્યો, એને પાછું એવું કોઈ, એને એવું નથી કે ભાઈ મારે રોકાઈ જવું છે અત્યારે સત્સંગ કરવા, એને તો એવું છે મારે તો ટ્રેન છે સાંજે જવું પડશે. તો ગુરુજી પોતાની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરે અને એની પાછળ 3 કલાક એક સામાન્ય છોકરા પાછળ આપે, કોલેજનો છોકરો, કે ભાઈ આની અંદર કોઈ પ્રકારનો કુસંગ હોય તો આને કુસંગ ના લાગે. એવું એક એકનું જતન કરવા માટે ભગવાનના મોટા સાધુને બાહ્ય દ્રષ્ટિ કરવી પડે છે. નહીં તો એ વિચારે કે ભાઈ તને 3 વર્ષથી મારો કોન્ટેક્ટ રાખવાની નથી પડી તો મારે તારી શું પડી છે, આવ્યો સારું જય સ્વામિનારાયણ જા, એમ નહીં. પણ એને કોઈ રીતે ફાયદો થઈ જાય, કોઈ રીતે એના જીવનું સારું થઈ જાય, આવો વિચાર ભગવાનને ભગવાનના સાધુના હૃદયમાં સદાય રહે છે. એ બાહ્ય દ્રષ્ટિએ વર્ત્યા કહેવાય. એટલે અભાવ જેને સંસારનો આવે છે, સંસાર ગૌણ થાય છે,
એ સંતની કૃપાથી થાય છે. સંત સબન કો હિત કરે દેસાચો ઉપદેશ, મુક્ત મિલાવે રામ કો સ્વાર્થ નહીં લવલેશ. સંત સબન કો હિત કરે દેસાચો ઉપદેશ, મુક્ત મિલાવે રામ કો સ્વાર્થ નહીં લવલેશ. સંત શું કરે છે? સાચો ઉપદેશ આપે છે જીવને. અને કોને મળાવે છે? ભગવાનને મળાવે છે. સાચો ઉપદેશ આપી જીવને ભગવાનને ભેગા કરે છે. સ્વાર્થ નહીં લઉં લેશ, જેના હૃદયની અંદર કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે કેવળ ને કેવળ જીવ ઉપર દયા કરીને, કે આ જીવને જો ભગવાનનો ભેટો થઈ જાય તો આના જીવનું સારું થઈ જાય. એકવાર મહારાજની આજ્ઞાથી સંતો ગામડાઓ ફરવા સત્સંગ કરાવવા જતા હતા. એમાં સંતોનું મંડળ તળાજા પાસે કોટિયા ગામ છે, એ કોટિયા ગામની પાદરની અંદર પ્રવેશ્યું અને ત્યાં અચાનક એક હરણ ત્યાંથી નીકળીને આમ ભાગી રહ્યું હતું અને પાછળ એક ઘોડે સવાર એ પેલા મૃગ્યા કરવા નીકળેલો, તે ઘોડે સવાર મારતે ઘોડે હાથમાં બંદૂક લઈને આવ્યો. સંતોની નજીક આવતા પેલો ઘોડો ભડક્યો, હરનું તો ભાગી ગયું પણ પેલો ઘોડો ભડક્યો. ભડકીને એ ઘોડી ઊભી રહી ગઈ ત્યાં, એટલે એની ઉપર બેઠેલો જે ગામનો જસો કામડિયો હતો એને એકદમ ક્રોધ આવ્યો. ક્રોધ કોની પર આવ્યો? સાધુ પર. સાધુના દર્શન કર્યા, સાધુને જોયા એને, પણ સાધુને જોઈને શાંતિ ના થઈ ગઈ, કારણ કે એની વૃત્તિ હતી હરનામાં. હરનું છટક્યું, ઘોડી ઊભી રહી ગઈ, એને ક્રોધ આવ્યો સાધુ ઉપર. સાધુ ઉપર ક્રોધ આવ્યો અને સંતો પાસે આવીને કહ્યું, એ જોકટાઓ ક્યાંથી અત્યાર સામાં મળ્યા તમે? તમારી હોડીમાં મારો શિકારી છટકી ગયો, મારી ઘોડી ભડકતી હતી નહોતા ભાડતા? એમ કરીને પાછા સંતોને ચાબુક માર્યા, જે ઘોડીને મારવાના ચાબુક એ સંતોને માર્યા, ચાબુકે ચાબુકે માર્યા. સંતો તો સ્વામિનારાયણ 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 નિર્માની વર્તમાન છે. કોઈ અજ્ઞાની જીવ અપમાન કરે, કોઈ અજ્ઞાની જીવ મારે તો પણ સામે એનો પ્રત્યુત્તર ના દેવો અને એનું ભૂંડું થાય એવું ચિંતવન પણ ના કરવું. સ્વામિનારાયણ ભગવાનના પાંચ વર્તમાન જે સાધુના આપેલા છે ને, એમાંનું એક નિર્માની વર્તમાન, એનું મૂળ સ્વરૂપા સામેનો જીવ અપમાન કરે, સામેનો જીવ મારે તો પણ એનું સહન કરવું, પણ એ જીવનું ભૂંડું થાય એવું ચિંતવન પણ ના કરવું. વર્તન નહીં, ચિંતવન નહીં. કેટલી દયા શ્રીજી મહારાજે સાધુ પાસે રખાવી છે. મહારાજે છે ને સંતોને એકવાર એમનું પૂર્વજનું જ્ઞાન કરાયું, કોણ કોણ છે, બધા ક્યાંથી આવ્યા છે, તો બધા એને જ્ઞાન થઈ ગયું. હું તો આ છું, હું તો આ છું, હું તો આ છું, હું તો આ છું. પછી મહારાજને સંતો કે મહારાજ આ જ્ઞાન આવું આવું રહેવા દો, આવું ને આવું રહેવા દો. આ સમાજ આમે હેરાન કરે છે પણ આ જ્ઞાન રહેવા દો. હવે કોકને ખબર હોય કે હું ભાઈ આ છું ઋષિ કે આવો મોટો છું એવી ખબર હોય તો શું થાય? મહારાજ કે સંતો આ તો અમે તમને ખાલી બતાવ્યું, આ જ્ઞાન તમને રાખવા જેવું નથી, કારણ કે અમારે તમારા દ્વારા અનંત જીવોના કલ્યાણ કરવા છે. જો તમને આ જ્ઞાન રહેશે અને કોઈ અજ્ઞાની જીવ તમારું અપમાન કરશે અને તમે જો એની સામે આવેશમાં આવી જશો, તમને તમારી શક્તિનું જો જ્ઞાન હશે કે અમે તો આવા મોટા બળિયા છીએ તો આખું બ્રહ્માંડ લઈને ઉડી જાવ એવા તમે છો બધાય, તો એક જીવની દશા શું થશે? અમારે તો જીવને સત્સંગ કરાવવો છે, અમારે તો જીવને અમારી મૂર્તિમાં જોડવો છે, અમારે તો જીવને વિષયોમાંથી પ્રીતિ તોડાવીને તમારા જેવા સાધુમાં જોડવો છે. એ તમારા માર ખાધા વિના નહીં થાય, એ તમારે ગાળ ખાધા વિના નહીં થાય. અને તમે ગાળ ક્યારે ખમી શકશો, તમે માર ક્યારે ખાઈ શકશો? તમને હાવ ગરીબ જેવા કરી દઈશ ને તો કરી શકશો. એટલે આ જ્ઞાન તમને રોજ રે હારું નહીં. એટલે મહારાજે સંતોનું જ્ઞાન ઢાંકી દીધું,
ઢાંકી દીધું. નહીં તો જે ગોપાળન સ્વામી આખું ગ્રહણ અટકાવી દે, ક્યારેક ક્યારેક પરચો પૂરવો પડે, તો પેલા રંગીલદાસને કેમ બગલનો વાડ કાઢીને સ્વામી કે આ રંગીલદાસ બહુ હેરાન કરતો હતો. જૂનાગઢના મંદિરની બનાવવામાં પ્રોબ્લેમ કરતો હતો. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આ રંગીલદાસની બહુ ઉપાધિ છે. સ્વામી આમ બગલનો વાડ તોડીને કીધું, આ રંગીલદાસ ગોળી ભડકીને ઉલડીને મરી ગયો, વાર ના લાગી. એ ગોપાળન સ્વામીને એક વિશેષ ઐશ્વર્ય મહારાજે કહેલું, વાપરવું ક્યારેક જરૂર પડે તો, દવા તો કોકને તો આપી રાખવી પડે ને, કે જરૂર પડે તો વાપરવું, એમ ગોપાળન સ્વામી એક વાપરતા. ક્યારેક કોક સંતોએ મહારાજની ઈચ્છાથી વાપર્યું હોય, પણ શ્રીજી મહારાજે સંતોને પાસે રાખ્યું નિર્માની વર્તમાન. જસા કામળિયાને ખબર નથી કે આ સાધુ કેટલા મોટા છે. અક્ષરધામના મુક્તોએ આ સત્સંગની સ્થાપના કરવા માટે માર ખાધા છે, માર ખાધા છે. ક્યાં અક્ષરધામના મુક્તો પુરુષોત્તમનું અખંડ સુખ લેતા હતા, એને આ લોકમાંથી શું લેવાનું હતું તે અહીંયા આગળ. પણ કેવળ ને કેવળ કોઈક જીવને જો અક્ષરાધિપતિ ભગવાનનું સ્વરૂપ સમજાઈ જાય તો એ જીવનું સારું થઈ જાય, સારું થઈ જાય. આજે ગુરુજી જેવા મોટા સત્પુરુષો જ્યાં જ્યાં સત્સંગની આવી પ્રવૃત્તિ કરે છે ને, આની અંદર કંઈ એટલે નહીં કે મોટું બિલ્ડિંગ થઈ જાય, બહુ સરસ મજાની ગાડીઓ અંદર આવે, ગાડીઓ હોય, સરસ મજાના સુવા રૂમો હોય, એવું જ જો કરવું હોય ને તો 2-3 જ હરિભગતને હાચવી રાખે ને સંતો, 2-3 જ હરિભગતને તો આખી જિંદગીથી એક લાકડામાં જઈએ ને ત્યાં સુધીનું પૂરું થઈ જાય. પણ એના માટે નથી. જીવ પ્રાણી માત્રને ભગવાન સ્વામીને ઓળખાય એ આપણી શક્તિ પ્રમાણે જે પ્રમાણે થઈ શકે એ પ્રમાણેનું કાર્ય થઈ શકે એટલે, અને એમાં કેટલું સહન કરવું પડ્યું હોય ઇતિહાસોમાં અને કેટલું સહન કરવું પડે. મેં નહોતું કીધું કે કહી દીધું ગુરુજીને કે દાળ ચોખા ખૂટી ગયા છે, કહેવાવાળા છે દાળ ચોખા ખૂટી ગયા એટલે આવ્યા છો, આવું કહેવાવાળા છે. સહન કરવું પડે, પણ સહન કરીને જીવનું કલ્યાણ કેમ થાય એ મહેનત સંતોની હોય, નિર્માની વર્તમાનથી થાય. સંતોએ કહ્યું, અમને ખ્યાલ નહોતો ભાઈ કે તમારી ગોળી ભડકતી હતી એમ, અમને શું ખબર કે તમારી ગોળી ભડકે, નહીં તો અમે રસ્તેથી હેઠા ઉતરી જાત, અમને ખબર નહોતી. સંતોની વાણી જ્યાં સાંભળીને ત્યારે પેલો જસો કામળ્યો કે તમને ખબર નહોતી, લો તમને ખ્યાલ કરાવી દઉં, એમ કરીને પાછી ઉપરથી ચાબુકો મારવાની ચાલુ કરી સંતોને. બોલો, ઉપરથી ચાબુક મારી, અને ત્યારે બહુ માર્યા, બહુ માર્યા. સંતોને એટલા માર્યા છે, સંતો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને આ ચાબુક મારતો જાય. ચાબુક મારતા મારતા જસા કામળિયો થાકી ગયો, મારવાવાળો થાકી ગયો, માર ખાવાવાળા સ્વામિનારાયણ મંત્ર બોલતા ના થાક્યા. મારવાવાળાને સાધુને મારી નાખવા સુધીનો પ્રયત્ન એનો હશે કે આને હવે જીવતા જ ના રાખવું એટલો ક્રોધ હશે. એ મારી નાખવા માટે જે મહેનત કરે છે એ સાધુઓ અખંડ હૃદયમાં ઓલા જીવને તારી નાખવા માટે મહેનત કરે છે. વિચારો, ઓલાની મહેનત મારી નાખવા, સાધુની મહેનત તારી નાખવા. જે સાધુને મારે, સાધુ એને તારે, એ ભગવાન સ્વામિનારાયણનો સાધુ. જેનો માર ખાય એને તારવા માટેનો પ્રયત્ન એનો છેલ્લા શ્વાસ સુધી હોય, ભગવાન એની ઈચ્છા પૂરી કરે ના કરે ભગવાનની ઈચ્છા છે. પણ ભગવાનના મોટા સાધુ જે જીવ એને દુઃખ આપે, જે જીવ એનો દ્રોહ કરે, જે જીવ અવડે રસ્તે જાય, એના માટે તો ડબલ પ્રાર્થના કરે. દૈવી માટે જેટલી ના કરવી પડે ને એટલી દૈવી આસુરપણું જેમાં મિક્સ હોય ને એના માટે ડબલ નહીં 3 ગણી કરવી પડે ને 10 ગણી કરવી પડે. એના માટે ભગવાનને વિનવવા પડે કે એને બુદ્ધિ સદબુદ્ધિ દેજો, એના જીવનું સારું કરજો. દૈવી માટે કેટલીક પ્રાર્થના, દૈવી માટે તો થોડુંક કે તો દૈવીને તો તરત એ પ્રાર્થના ફળીભૂત થઈ જાય, પણ ઓલાને ના થાય. સંતોના હૃદયમાં એક જ ભાવ છે, આ જીવને ખબર નથી મહારાજ કેવા છે, અમારે તો મહારાજ ઓળખાવા છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી, પરમ કૃપાલુ સકલ જીવન પર,
हरि शम सब दुख हारी जगत माही संत परम हितकारी। शु करे छे? परम कृपालु सकल जीवन पर, आखा जीवन पर कृपा करे छे। कोई भगवान ना साधुए आपने शु आप्यु एनी कल्पना जो कोई मुमुक्षु खूना में बेसी ने एनो हिसाब करे ने तो मुमुक्षु ने खबर पड़े कि मने आखू जीवन आप्यु। कोई मोटा साधुए आपने शु आप्यु? आखू जीवन आप्यु। जो एवा मोटा साधु जी एक अपना जीवन में ना होत, बस न होत, पहले नहीं निबंध पूछा तो अपने निबंध आव तो भंतन त्यारे कि हूँ पुष्प हो तो अपने पुष्प तो थवाना ना होय, पण कल्पना तमे पुष्प हो तो शू निबंध लखो एम हतो एवा निबंध आवता ने एम एक एक निबंध लखवो कि जो मने आवा मोटा साधु न मळ्या होत तो आटलू करी અને પછી નિબંધ લખો મોટો, એ તો પછીના જે વાક્ય છે ને રોજ અનુસંધાન રાખવા પડે કે આવા મોટા સાધુ જો ન મળ્યા હોત તો હું અત્યારે શું કરતો હોત, મારા જીવનમાં શું હોત, મારી આ ક્ષણ ને મારી આ પળ કેવી હોત, મારો સત્સંગમાં મને સમાજમાં કે સત્સંગમાં હું કેવો હોત, મને ભગવાનમાં કેવું હેત હોત ને ભગવાનના સ્વરૂપની કેવી ઓળખાણ હોત, મારા કુટુંબ પરિવારની વ્યવસ્થાઓ કેવી હોત જોઈ લેવાની, જેને નથી મળે એના કુટુંબ પરિવારની વ્યવસ્થા, એના જીવનનો ગ્રાફ, એને સમાજની અંદર પદ પ્રતિષ્ઠા, આ બધું જોઈએ એટલે ખબર પડી જાય કે મોટા સાધુ ના મળ્યા હોત તો આટલું હોત, સીધું જ છે, જે બીજાનું હોત એ આપણું હોત, અને મોટા સાધુ જો મળી ગયા તો આખું કામ, આખું આપણું જીવન બદલી નાખ્યું, અને ભગવાન કે ભગવાનના મોટા સાધુ જે આપે છે ને જીવ એને ક્યારેય કરોડ જન્મે પણ ચૂકવી શકતો નથી, એને આપણને જે આપ્યું છે એની સામે આપણે એને કશુંય આપી શકતા નથી, કારણ કે એને કંઈ જોઈતું જ નથી શું આપવાનું, મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને કશું જોતું જ નથી શું આપીએ, ગુણાદિતાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને રાજી કરવા હોય ને બીજાને તો પદાર્થે કરીને રાજી થાય, ઇન્દ્રિય રામ હોય ને એ તો પદાર્થના લોભે કરીને ડબાય, પણ ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીને તો બે હાથ જોડીએ ને એને આપવાનું કેટલું, બે હાથ જોડતો, બસ આટલું જ, બીજું કાંઈ નહીં, કશુંય ના જોયું, બે હાથ જેમ કો એમ, આટલું જ એને કરી લીધું એનું કામ પૂરું થઈ ગયું. જસા કામડિયાને એટલો બધો ક્રોધ છે કે ભાવટાઓ તમને ખબર નહોતી કે મારી ઘોડી ભડકી તો લો તમને ખબર પાડી દઉં એમ કહીને પાછો મારવા લાગ્યો. ભગવાનમાં હેત જેને કરાવવું છે એવા સંતોને આશ્ચર્ય થયું કે આને અમે કહીએ છે કે ભાઈ અમને નહોતી ખબર, પણ આના હૃદયમાં દયા નથી. ત્યાં સંતો પરસ્પર ચાબુકો ખાતા ખાતા એકબીજા જોડ વાતો કરે છે, આ જીવનું હિત કરવું છે આપણે, આ જીવનું હિત કરવું છે. બોલો, આવા જીવનું હિત કોઈ કલ્પના કરે ખરું? વગર વાંકે ચાબુકો મારે એવા જીવનું હિત કરવાની જેના હૃદયમાંથી દયા પ્રગટ થાય ને, આનું નામ સ્વામિનારાયણનો સાધુ. શ્રીજી મહારાજના સાધુને બહુ બ્રહ્માદિક દેવ કરતાં અધિક મધ્યના 59માં એમને એમ નથી કીધા. કારણ આ છે, જે એનું અહિત કરવા ઈચ્છે છે એનું પણ હિત કરે છે. કોઈ દેવી દેવતાઓનું કોઈ અપમાન કરે ને, દેવી દેવતાઓનું અપમાન કરે ને તો એના જીવનની અંદર દશા શું થાય છે જો, ભગવાનના સાધુનું અપમાન કરે એના જીવનનું નિર્માણ કરે એનું નામ સાધુ. જે સાધુના જીવનને ખતમ કરવા મહેનત કરે એના જીવનને જીવંત બનાવવા મહેનત કરે એનું નામ સાધુ. જે સાધુને એક જીવ અજ્ઞાની જીવ મારે છે એને સાધુ તારવા મહેનત કરે છે. ઓલો ચાબુક મારી મારીને થાકી ગયો, હાંફી ગયો, ચાબુક હાથમાંથી હેઠું નાખી દીધું કે આ લોકોને કશું જ અસર ન, એને એમ કે આ લોકો હામા થશે એટલે હું આમ કરીશ તેમ, એને બધું વિચાર્યું હોય ને પ્લાન ક્રોધ થાય, પણ આ તો સ્વામિનારાયણ સિવાય કંઈ કરતા જ નથી, એટલે એને આશ્ચર્ય લાગ્યું અને એને કીધું, મેં આટલા બધા માર્યા છતાં કશું બોલતા નથી, હામો કાંઈ બોલ્યા નહીં, મારું કાંઈ ખરાબે ના કર્યું, આમ જોઈ રહ્યો થોડી વાર સંતોની હામો. ત્યાં સંતોની અંદર જે મોટેરા સાધુ હતા એ બોલ્યા,
ભાઈ અમારે તને એક હિતની વાત કેવી છે. ઓલાને તો આશ્ચર્ય જ લાગ્યું શબ્દ સાંભળીને જ, કે આને મેં આટલા માર્યા એ મને હિતની વાત કહેવા તૈયાર થાય છે. ભાઈ મારે તમને હિતની વાત કેવી છે. આ વાત જ્યારે આ શબ્દ એને સાંભળ્યા, સાચા સાધુનો જ્યારે શબ્દ સાંભળે છે, જેવો ગમે એટલો અજ્ઞાની હોય પણ જ્યારે સાચા સાધુનો શબ્દ સાંભળે છે ત્યારે જીવમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. આખી દુનિયામાં દાઝેલો જીવ જ્યારે સાધુ પાસે આવે છે, સંત સરોવરમાં આવે છે, ત્યારે ટાઢો થાય છે. આખા જગતની અંદર દાઝેલો જીવ હોય, સંસારમાં દાઝેલો જીવ હોય, વિષયોના ઘા લાગેલો જીવ હોય, એ સાધુ પાસે આવે છે ત્યારે એને રોજ આવે છે. ભાઈ અમારે તને હિતની વાત કેવી છે. ઓલા દરબારને આશ્ચર્ય થયું, મેં આટલા માર્યા તો હિતની વાત કહેવા ઈચ્છે છે, માટે જરૂર આ બાવા નથી લાગતા, સાધુ હારા લાગે છે. સંતો કહેવા લાગ્યા, દરબાર, ક્ષત્રિયોએ તો જીવાત્મા જીવ પ્રાણી માત્રનું રક્ષણ કરવું જોઈએ, એના બદલામાં નિરઅપરાધી પ્રાણીની હિંસા કરો છો તે તમને બહુ પાપ લાગશે. આવા પાપ કરીને તમારે નિરઅપરાધી પ્રાણીઓની હિંસા કરીને યમપુરીમાં જવું છે, ન્યાનું દુઃખ ભોગવવું છે. સંતોએ યમપુરીના દુઃખનું વર્ણન કર્યું અને પેલા દરબારના હૃદયમાંથી કંપારી છૂટી. સંતોએ એમ ના કીધું કે તમે અમને માર્યા એટલે જમપુરીમાં જશો. સંતોએ પેલા હરણાને નિમિત્ત બનાવીને વાત કરી. પોતાનું માર છે એ તો સંતોએ ગણકાર્યો જ નથી. વિચારો, રસોઈ નથી આપી સાધુને, ધોત્યું નથી ઓડાડ્યું, ચાબુકનો માર આપ્યો છે, અને એની સામે સાધુ શું આપે છે? ભગવાન રૂપી માલ આપે છે. કેવા સાધુ હશે, કેવી એમાં દયા હશે, કેવી કરુણા હશે, એના હૃદયની અંદર કેટલો જીવને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવા માટેનો એને એને ઈચ્છા, એનો ઉમંગ, એનો ઉત્સાહ હશે, માર ખાઈને પણ. બસ સત્સંગના ઇતિહાસોને એટલે યાદ રાખવા જોઈએ મારે ને તમારે, કે આ સંતોએ માર ખાઈને પોતાના લોહી રેડીને આ સ્વામિનારાયણ સંપ્રદાય એને પ્રગટ કર્યો છે, એને પ્રગટ કર્યો છે. આજે નથી અમારી એવી દશા, નથી આજે તમારી એવી દશા. આપણે તો બધા સુખના સમુદ્રમાં છે. હવે તો અહીં તો ખોતરીને ઊભા કરીએ તો દુઃખ છે, નહીં તો અહીં દુઃખ નામની વસ્તુ જ નથી. જે માર હતા ને એ તો આગળ વારાના હારીમાં ગયા, એમાં ગયા. થોડા ઘણા દુઃખ હતા એ આગળ ગયા, એ આગળ ગયા. થોડું ઘણું અહીં આગળ ક્યાંક સહન કરવાનું હોય એ ગયું આગળ બધું. આપણે તો બસ સુખપાલમાં બહેન પ્રભુ ભજી લેવાય એવું કર્યું છે. સ્વામીએ કીધું સુખપાલમાં બહેન પ્રભુ ભજી લ્યો, આવું મહારાજે કરી મૂક્યું છે. તમારે સંસારીને ને અમારે બેયને, ત્યાગી ગૃહી બેયમાં બસ આવે તો આપણે ખોતરીએ તો દુઃખ છે. જ્યારે સંતોએ આ વાત કરી ત્યારે દરબારના હૃદયમાં કંપારી છૂટી અને ચોધાર આંસુએ રડીને સંતોને કરગરવા લાગ્યો, હે નિર્દોષ સંતો, તમને મારી મને મેં મહાપાપ કર્યું છે, આ પાપમાંથી ક્યારે મુક્ત થઈશ? મારા જીવનમાં કેટલા બધા પાપ કર્યા છે, મારો ઉદ્ધાર ક્યારે થશે? અને જસાભાઈને આ પસ્તાવાના કારણે જ્યાં એના આંખમાંથી આંસુ પડ્યા ત્યાં સંતોએ કીધું કે જસાભાઈ, ભગવાન સ્વામિની શરણાગતિ સ્વીકારો, દારૂ માંસ વ્યભિચાર ચોરી અફીન એ બધા વ્યસન છોડો, આહાર શુદ્ધિ રાખો અને આ કંઠી ગળામાં બાંધો, તમને અંતકાળ આવશે ત્યારે ભગવાન સ્વામિનારાયણને લઈને અમે લેવા આવશું, પણ તમે સત્સંગી થાવ. અને જસાભાઈએ માથું મૂક્યું, એને કીધું મેં તમને માર્યા એનું પ્રાયશ્ચિત શું? ત્યારે સંતોએ કીધું તમે સારા ભગત બનો ને એ જ પ્રાયશ્ચિત, બાકી અમને તો કાંઈ, અમારે તો આ ટેવ પડી ગઈ છે, ગામડે ગામડે માર ખાવાની ટેવ પડી ગઈ છે, ગાળો ખાવાની ગામડે ગામડે ટેવ પડી ગઈ છે. પણ તમે જો સત્સંગી થઈ જાઓ તો અમારો માર ખાધેલો સાર્થક થાય. અને જસા ભગતના ગળામાં કંઠી પહેરાવીને અને જસો કામડ્યો હતો, એ ક્રોધી વ્યક્તિ હતો, નિષ્ઠુર વ્યક્તિ હતો, એ જસો ભગત બની ગયો. અને એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાનને સંતો એને પોતાના ધામમાં લઈ ગયા. માટે અહીં આધારાનંદ સ્વામી લખે છે, સંતોની વાતમાં દૈવત એવું આપ્યું હતું મહારાજે, કે જેના કારણે લોકોને સંસારનો અભાવ થઈ જતો, પણ જેની જેટલી મુમુક્ષુતા, જેની જેટલી પાત્રતા એટલો એને અભાવ થાય. વાત તો એક સરખી જ થતી હોય,
વાત તો એક સરખી જ થતી હોય, સંત પણ એકના એક જ હોય, સત્પુરુષ એકના એક જ હોય, છતાં પણ જેવી રીતે ખેતરમાં તમે બીજ વાવ્યા હોય બરાબર, તો કોઈ છોડ થોડો મોટો થઈ જાય, કોક નાનો રહે, કોકને ફળ આવે જ નહીં, બધું પાકી જાય તો એ એવો ને એવો જ હોય. વાંક જમીનનો નથી, વાંક ખાતર પાણીનો નથી, ખેડૂતનો નથી, વાંક બીજનો છે. એમ બીજ જો હરખું ના હોય ને તો ગમે એવી જમીન હોય, ગોપાળાનંદ સ્વામી રૂપી જમીન હોય, મુક્તાનંદ સ્વામી રૂપી જમીન હોય કે ગુણાતીતાનંદ સ્વામી રૂપી જમીન હોય, ગમે એવોનો માળી હોય, મુક્તાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી હોય, ગમે એવો એનો માળી હોય, ગમે એવું એને ખાતર પાણી, ગમે એટલા શાસ્ત્ર વાતો કથા સત્સંગ બધું જ આપવામાં આવે, સારો સંગ આપવામાં આવે, પણ બીજ જ હરખું નથી, એનો વિકાસ નહીં થાય. બીજનો પ્રોસેસ તો બહુ લાંબો છે. બીજને ખબર હોવી જોઈએ કે મારો વિકાસ થાય એવું બીજ નથી, તો એ બીજ જો પ્રોસેસ કરાવે, પશ્ચાતાપરૂપી પ્રોસેસ, દીનપણારૂપી પ્રોસેસ, સત્પુરુષ આગળ ગુલામ થવારૂપી પ્રોસેસ, એની આગળ દાસ થવારૂપી પ્રોસેસ, એની આગળ પોતાના ગુનાઓને સ્વીકારવારૂપી પ્રોસેસ, એ જો કરે તો એ જ બીજ પાછું મોટું થઈ શકે છે. સત્પુરુષોનો પ્રતાપ એવો છે, પરંતુ એ બીજને પહેલાં સ્વીકાર, પોતાનો સ્વીકાર કરવો કે મારી કેપેસિટી નથી, બાજુનો છોડ આટલો મોટો આ જ જમીનમાં થયો અને આ જ જમીનમાં હું ટૂંકો રહ્યો છું, એ મારો દોષ છે, જમીનનો દોષ નથી, વરસાદનો દોષ નથી, પણ પેલો છોડ હોય એ ટૂંકો રહ્યો, એ રોજ ઓલા લાંબા છોડને જોવે, મોટા છોડને, ફળ ફૂલવાળા છોડને જોવે અને રોજ ઉઠીને એક જ કહે, આ તો માળીએ મારું હરખું જતન કર્યું નહીં, નહીં તો હું તો કેવડો મોટો થાવ એવો હતો. એ એવું કે બાજુનો છોડ છે ને એને વધારે ખાતર પાણી મળે છે, મને ના મળ્યા એટલે એ બળતરામાં બળતરામાં ના ફળ આવે, ના ફૂલ આવે, અને એવો ને એવો જન્મેલો ને જન્મેલો પૂરો થાય. પણ જો અંતરદૃષ્ટિ કરે, વિચાર કરે કે જમીન એક છે, ખાતર એક છે, આટલા બધા બીજ મારી સાથે પડ્યા, એ બીજ જો આવા ફાડી ફૂડી શકતા હોય, એ જો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યયુક્ત સત્સંગમાં અમે બધા સાથે જ આવ્યા અને સત્સંગમાં આવ્યા, તો આ સત્સંગમાં આવીને આ હરિભગત, આ આખો પરિવાર આટલો બધો નિષ્ઠાવાળો, આટલો બધો સેવાવાળો, આટલો બધો સમર્પણવાળો, આટલા બધા ભક્તિભાવવાળો, આ કેવી રીતે થઈ ગયો? અમે પણ એની સાથે જ આવ્યા સાધુ પાસે સત્સંગમાં, તો હજુ અમે કેમ એવા ન થયા? તો કારણ કંઈક કોક જગ્યાએ તો ફોલ્ટ હોય જ ને, અને એને ખોળે, મળી જાય, સત્પુરુષ પાસે પૂછે, મળી જાય, એને સુધારે, એટલે નાનો છોડ પણ મોટો થાય. ખેતરનો છોડ તો ના થાય, પણ આ આધ્યાત્મિકતાના ખેતરના છોડ એ નાના હોય, અરે ઉગે એવા જ ના હોય, તો પણ જો એનો સ્વીકારે બીજ કરી લે, મેઇન વસ્તુ છે જીવાત્મા પોતે સ્વીકારે કે હું આમ જ છું, મારું જે છે ભગવાનને સત્પુરુષ વતે જ થશે, આનો સ્વીકાર તો થઈ જ જાય. સત્સંગનો એવો પ્રતાપ છે, સત્સંગનો એવો પ્રતાપ છે, મહારાજનો એવો પ્રતાપ છે, મોટા સત્પુરુષોનો એવો પ્રતાપ છે. સંસાર કી ગ્રંથિ કાલ અનંતા, છે દિન જાત એસી બલવંતા, પાતાલ સે બ્રહ્મલોક પ્રજંતા, સંસાર ગ્રંથિ વજ્ર રહંતા, સંસાર ગ્રંથિ વજ્ર રહંતા, અતિ બલવાન સો કાલ કહાવે, પ્રકૃતિ પુરુષ કો લય કરાવે, તિનસે સંસાર કી ગ્રંથિ જે હો, તિનસે સંસાર કી ગ્રંથિ જે હો, નાસ કબો નહીં હોવત તે હો, નાસ કબો નહીં હોવત તે હો. મુક્તાનંદ સ્વામી કહે છે, પાતાળથી લઈને બ્રહ્માના લોક સુધીની સંસારની ગાંઠ વજ્ર સાર જેવી છે, તે અનંત કાળથી રહેલી સંસારની ગાંઠ કપાય તેવી નથી, એટલી બધી દ્રઢ છે, કપાય એવી જ નથી, એ ગાંઠ છૂટે એવી જ નથી. કાળ અત્યંત બળવાન કહેવાય છે, તે પ્રકૃતિ અને પુરુષનો પણ લય કરાવી દે છે, તેને લીધે સંસારની ગાંઠ ક્યારેય નાશ પામતી નથી. સંસારની આવી ગાંઠ હોવા છતાં જે લોકો સંતોની વાતોને સાંભળે છે, ગાંઠ તો આવી વજ્રસાર જેવી છે, કોઈથી છૂટે એવી નથી, પરંતુ સો ગ્રંથિ સંત કી સુનત બાતા, તત્કાલ સો રહત હી જાતા, સત સંગમે
ऐसो प्रताप रहाए सतसंग में, ऐसो प्रताप रहाए। ब्रह्मा देख देखी आश्चर्य पाए, ब्रह्मा देख देखी आश्चर्य पाए। जे संसारनी ग्रंथि पाताळथी माडीने ब्रह्मा सुधी छूटती नथी, प्रकृति पुरुष सुधी छूटती नथी, एवी जे संसारनी गांठ, ए लोको जो संतोनी वातोने सांभळता एमने ए गांठ तत्काळ टळी जती। आजे पण प्रत्यक्ष देखाय छे आ वातो, કે જે સત્પુરુષોની વાતોને સાંભળે છે, સત્પુરુષનો શબ્દ જેને લાગી જાય છે, એને સંસારની ગાંઠો છૂટી જાય છે, છૂટી જાય છે। આજે પણ દેખાય છે, નજરની સામે પ્રત્યક્ષ છે, કારણ કે સત્સંગનો એવો પ્રતાપ છે, એને દેખીને બ્રહ્મા આદિને પણ આશ્ચર્ય થતું, બ્રહ્માજીને આશ્ચર્ય થાય છે આ સત્સંગનો પ્રતાપ જોઈને। જેવો અત્યંત પાપી આવા વિષયી લોકો છે, તે જ અધર્મની રખવાડી કરે છે। આવા પાપી લોકોને કોઈ દી અસર ના થાય, ગમે એવા સાધુ મળે, ગમે એવા ભગવાન મળે, તેઓ તો સત્સંગના પ્રતાપને દેખીને મનમાં બળી મરતા હોય છે। જે પાપી લોકો હતા તેઓ અધર્મનું રાજ રાખવા માટે જેટલું પોતાનું ચાલે તેટલા ઉપાય કરી અને પોતાનું હિત બગાડીને પણ મહેનત કરતા હતા, એ સત્સંગનું બગાડવા મહેનત કરે। સત્સંગમાં બધા સમર્પિત થઈ જાય, ભગવાનની ભક્તિ કરતા થઈ જાય, આવા થાય ને, તો પાપીને કુસંગી હોય ને, સંબંધીઓ રૂપે હોય, મિત્ર રૂપે હોય ને, તો એ શું કે આ સ્વામિનારાયણવાળા જુઓ ને મગજ ફેરવી નાખે માણસોનું, શું કે મગજ ફેરવી નાખે। જો પહેલાં તો આપણી ભેગા બેહવાય આવતા, હવે મંદિર સિવાય કંઈ ભાળતા જ નથી, સાધુ સિવાય કંઈ ભાળતા જ નથી, લો ઉઠ્યા ને મંદિર, ઉઠ્યા ને સેવામાં, જ્યારે હોય ત્યારે સાધુ સાધુ, કોની જોડે વાત થઈ, સંતો આરે વાત થઈ, હું સાંભળતા હતા કથા, ઘેર જઈએ તો એ કથા ચાલુ કરી દે, કેવા થઈ ગયા જોવો ને, કે બગડી ગયા, પહેલાં બરાબર હતા અને હવે બગડી ગયા જોવો ને, એમના છોકરાએ ટીલા ટપકા કરીને જ ફર્યા કરે, એમના છોકરા એવા થઈ ગયા, બાકી તો કેટલું સરસ આપણે આમ ફરવા ક્રૂઝમાં જતા હતા, નહીં પહાડો પર જતા હતા, ક્યાં હોટલોમાં જતા હતા, ને હવે તો ખાવાનું નહીં બહારનું, પાછું નવું શીખી લાયા છે, એવું એવું કરે ને, કે જેના દ્વારા ઓલાનો સત્સંગ કેમ તૂટે, એને એમાં દિવ્યતા ના લાગે કે કેટલું અઘરી વસ્તુ છે કે આ બહારનું છોડવું, આ બહારનું ખાતા નથી, આશ્ચર્ય કે આટલો છોકરો બહારનું નથી ખાતો આના ઘરનો, આશ્ચર્ય ના લાગે એને, એને ઉપરથી દોષ લાગે એમાં। આવા પાપી જે હોય ને, એને સત્સંગ કરાવવાનો કોઈ દી કોડે ના રાખવો અને એની નજીકે બહુ ના રહેવું, એને સંકલ્પ જ ના કરવો, મુમુક્ષુ હોય ને થોડો એવાને ગોતવા, સંબંધીમાં મિત્રમાં એવાને ગોતવા, બાકી પાપીને સત્સંગ કરાવવા જાઓ તમારો ટાળે, આપણે બળિયા હોઈએ નહીં એટલા, તો તમારો સત્સંગ ટાળી નાખે વાતો કરી કરીને। બોલો, કુસંગીનું એવું છે, સત્સંગ તોડી નાખ્યો, કેટલાનો તોડી નાખે, વાત જ ત્યાંથી કરે, સ્વામિનારાયણના ને કે, એટલે તમે 100% ઉતરી જ જાઓ કે। અને એવા કુસંગી ઘણા તો એવી વાતો કરે ને, સ્વામિનારાયણની લાડુડી એટલે કે તમારા પેટમાં વાગે ને એટલે બધું તમારું ખાલી કરી નાખે, લો આવી મહારાજ ભાઈ કેવી ચમત્કારી લાડુડી હશે। પણ એનો દ્રષ્ટિકોણ કેવો છે, એને એ નથી દેખાતું કે આવા સંસારમાં રહીને વિરક્ત જેવું જીવન જીવે ને સમર્પિત આખે આખા ભગવાનને થઈ જાય। મીરાબાઈ નરસિંહ મહેતા પરોક્ષમાં એક થયા નહીં, હજારો ગણાય છે સમર્પિત થયેલા, આ કેટલો મોટો ભગવાન સ્વામીનો પ્રતાપ છે એવું એને ના દેખાય। પણ એને તો આખું ઊંધું વિઝન હોય, પાપીને આવું હોય, એ બગાડવા ઈચ્છે, મહારાજ વખતે બગાડવા ઈચ્છતા। શ્રીહરિ આ ભૂમિ ઉપર પોતાનો અપાર પ્રતાપ પ્રગટ કર્યો, સત્સંગના શુભ વર્તનથી તે પાપી લોકો ધીરે ધીરે બળી જાતા હતા। શ્રીહરિએ ભૂમિ ઉપર સત્સંગનું એવું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું કે દુષ્કર્મ કરનારા બધા જ અધર્મીઓને કેદ કરાવી દીધા। આ બધો શ્રીહરિનો જ પ્રતાપ છે, તેને લોકો દેખે છે, કહે છે, સાંભળે છે, તો પણ ભૂલી જાય છે, જોવે સાંભળે બધું હોય પણ પાપીને યાદ ના રહે, ભૂલી જાય, પાછો ટાઈમે આવી જાય મૂળ સ્વભાવ ઉપર। જેના પૂરા પાપ હોય એવા તે લોકો સત્સંગને આ સત્ય છે એમ કહી શકતા નથી। જે લોકો ગૌહત્યા કરે છે, કસાય આદિ છે, તેમાં પણ જે ઘણું સમજી શકે એવા બુદ્ધિમાન હોય, તેઓ પોતાને પાપી માને છે, તેઓ તીર્થમાં અને પવિત્ર પર્વના દિવસે કોઈ પણ પ્રકારનું પાપ કરતા નથી। તેઓ 7 દિવસ સુધી પેટને માટે થઈને પાપ કરતા હશે, પણ તેઓ 1 દિવસ તો પરમાત્મા માટે કાઢે છે। ઈસાઈ લોકો જે અહીંયા આગળ છે, કે જે રવિવારે જઈ ભગવાનને પ્રાર્થના કરી આવવાની કે આગલા વીકનું માફ કરી દેજો, સોમથી શનિ સુધીનું,
પાછું ફરી સોમથી શનિ જઈને રવિવાર માફી માગી આવે. એને ખબર છે કે આટલું ખોટું થાય છે એટલે માફી માગે છે, હૃદયથી પ્રાર્થના કરે છે ભગવાનને, એવું અહીં લખે છે. તેઓ દેશ વિદેશમાં ઘૂમતા રહે છે છતાં તેમાં ભૂલ પડવા દેતા નથી, પ્રાર્થના કરી જ લે છે. જોઈ શ્લોકો જુઓ, સમય થઈને પ્રાર્થના કરી લે. એકવાર તો એરપોર્ટ પર ભેગા થયા, એટલી બધી ચર્ચા વિચારણા કરતા હતા અને એનો ટાઈમ થયો 20 મિનિટ માટે પ્રેયર રૂમમાં જતા જ રહ્યા કે હું આવું છું હમણાં. 3-4 એક 200 અને પાછળ બીજા 2-5 જણા બધા પ્રેયર રૂમમાં જઈને એની પ્રે કરીને આવ્યા. પ્લેનનો ટાઈમ થયો ત્યારે એ પ્લેનમાં મળવાયા કે સોરી અમારો પ્રેયરનો ટાઈમ થયો હતો. આપણા ભગતને યાદ રહેવું જોઈએ ને, આરતી ચેષ્ટાનો ટાઈમ થયો છે, માનસીનો ટાઈમ થયો છે, બોલો એવો એવું યાદ રહે એવા. આ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આટલું આટલું બંધારણથી છે કે માનસી પૂજા કરવી ના કરવું તે કરવું. બાકી હિન્દુઇઝમની અંદર જોવા જાઓ તો કેટલી જગ્યાએ એવું હશે કે કોઈ બંધારણ હોય કે આમ જ, અને એવી રીતે ફોલો કરવાવાળા કેટલા હશે. આ બીજા ધર્મોની અંદર ફોલો કરવાવાળા બહુ છે. નમાજ પઢવાવાળા રોડ ઉપર નમાજ પઢવા બેસી જાય, પ્રે કરવાવાળા એની રૂમોમાં જઈને પ્રે કરવા માંડે. અને ખબર નહીં હિન્દુ શાસ્ત્રોને જાણવાવાળો, હિન્દુસ્તાની ઋષિ મુનિઓ, આદિ સંસ્કૃતિનો માનવી, એને ખબર જ નથી હોતી કે આરતીનો ટાઈમ થયો, ભજનનો ટાઈમ થયો, 5 મિનિટ ભગવાનનું નામ લો, કાંઈ ના રે. આ તો સત્સંગ છે ને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ જીવંત છે એટલે સાધુઓ વાત કરે એટલે જીવોને ખબર છે કે આવું થાય. બાકી જ્યાં નથી એને કશી ખબર નથી. એને કોઈ દી પ્રેયર કરતાં તમે એવું જોયું કે હાલો ભાઈ આજે એરપોર્ટ ઉપર 50, 100, 200, 500 માણસ બેઠા હોય તો મુસ્લિમ એની નમાઝ પઢવા જતા રહેશે, જોઈ છે એની પ્રાર્થના કરવા જતા રહેશે. હિન્દુને કોઈ પ્રેયર રૂમની જરૂર પડે છે? કોઈ પ્રેયર રૂમની જરૂર પડે કે ભાઈ અમારે કંઈક ટાઈમ થયો છે? એમને કાંઈ જરૂર ના પડે. એમને બિસ્કિટની જરૂર પડે, જ્યુસની જરૂર પડે, ડીશની જરૂર પડે, ગપ્પાની જરૂર પડે, ફોનની અંદર ઇન્ટરનેટની જરૂર પડે, ઓલી જરૂર જ ના પડે એને. કારણ એ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એટલું સૌભાગ્ય છે કે સાધુઓ છે. સાધુઓ રાત દિવસ ટોકે રોકે એટલે તમારા અંગ તો હારા થઈ જાય, બાકી તો ઝાઝું એવું હોય, ઝાઝું એવું કે કોઈને ખબર જ નથી. ભગવાન જ્યારે જન્માષ્ટમી હોય જઈ આવવાનું, દિવાળી હોય જઈ આવવાનું, પછી ભગવાનને ને આપણે શું, અઠવાડિયે ક્રમ હોય તો જઈ આવવાનું, સોશિયલ થઈ જાય ને બે થઈ જાય, એવી રીતે ઝાઝું થતું હોય. પણ દિલથી થતું હોય, જેનો જીવ ચોંટી ગયો હોય પરમાત્મા સાથે, આ બધા ભલે દારૂ પીતા હોય પરંતુ પરમાત્માની જેની બંદગી, પરમાત્મા માટેનું જેનું બંધારણ, એટલા બંધારણની અંદર રહીને પ્રાર્થના કરી જ લેવાની, એ તો એનું પાક્કું છે, પાક્કું છે. એટલે તો જુઓ ને આ રોડ ઉપર નીકળો તો કેટલા છે પ્રાર્થના ઘર. આ રોડ ઉપર આપણે આટલી જ આ સ્ટ્રીટ છે, મુઠ્ઠી જેટલું ટાઉન છે, પણ અંદર કેટલા બધા પ્રાર્થના ઘર છે, કેટલા ચર્ચ છે. તો કેટલી પ્રાર્થના થતી હશે, ભલે સમયાંતરે લુપ્ત થતું હોય પણ કેટલી પ્રાર્થના થતી હશે અને કેટલું એક્યુરેટ હશે ત્યારે ચાલતું હશે. તેઓ પરમાત્માને દિલમાં ધારીને બહુ પ્રકારે પ્રાર્થના કરતા હોય છે. તેઓ બોલે છે અમારા અપરાધ તો અપાર છે, વળી દિન પ્રતિદિન અનંત ગુનાઓને કરીએ છીએ, આપણા દિલમાં જે વસે તે કરજો, હું તો તમારે શરણે આવ્યો છું, મને જે યોનિમાં નાખો છો તેમાં સ્વભાવ પ્રમાણે હું વર્તું છું, જેવા દેશમાં દેહ મળે છે તે દેશમાં બધા ગુણ તેમાં પ્રાપ્ત થાય છે, તે તે દેશના આચરણને લઈ લે છે, તે સમયે તેને કોઈ તે આચરણ છોડવાનું કહેતું નથી. આ દુનિયામાં ઉપર કયા તેવા પણ લોકો છે જે સત્સંગના ઉપર અતિશય ભાવના રાખે છે. અંગ્રેજો, અહીંયા વાત અંગ્રેજોની કરે છે કે રવિવાર જઈને પ્રાર્થના કરી આવે અને એ લોકોને સત્સંગ ઉપર ભાવ બહુ હતો. સત્સંગની બધી શુભ રીતને દેખીને તે બધા સત્સંગના ઉપર અત્યંત પ્રેમભાવ રાખતા થયા છે. જે લોકો પાપીઓને મધ્યે પણ ઘોર પાપી છે, બધા જ વર્ણાશ્રમથી જે બહાર છે, પણ તેઓ સત્સંગના ઉપર પ્રેમ રાખતા થયા છે, તો શ્રીહરિએ તેમના બધા જ પાપોને ધોઈ નાખ્યા છે. તે લોકોએ શ્રીહરિની સામે હાજર થઈને બે હાથ જોડીને વિનંતી કરી દીધી, હે મહારાજ, અમે તો અપાર પાપ કરીએ છીએ, પણ અત્યારે સત્સંગના જેવું ક્યાંય કોઈ નથી. અમને સત્સંગ રૂચે ગમે છે, એટલો અમને સત્સંગ છે. અમને ખાલી આ સત્સંગ ગમે છે, આટલો સત્સંગ છે. અમે આવું પાડી ના શકીએ પણ અમને ગમે છે, તમારી રીત ગમે છે. આટલું કોઈને થઈ જાય ને તો એના જીવનું રૂડું થઈ જાય. મહારાજની રીત ગમી જાય, સાધુની રીત ગમી જાય, હરિભગતની રીત ગમી જાય, ભલે આપણે બળિયા ના હોય. આમાંથી બે વસ્તુ શીખવાની છે. આપણે સત્સંગમાં છીએ, આપણાથી બળિયા સંતો ભક્તો છે, આપણા કરતાં ધર્મજ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા બધામાં બળિયા છે, શ્રેષ્ઠ છે. આપણે ભલે એવા નથી, સ્વીકાર્યા કરો. હું એવો નથી,
પણ મને મળેલા તો બહુ મહાન છે. હું એવો નથી, મને મળેલા તો બહુ મહાન છે. બહુ મોટા, બહુ મોટા કેવા? બહુ જ મોટા. વિચાર્યા કરીએ, આપણે ભલે ને એવા નથી પણ મળ્યા છે એ કેવા છે? બાજુમાં જ છે ને, મારી આત્યંતિક કલ્યાણની દુકાન ક્યાં દૂર છે? બાજુમાં જ છે. મારા કેટલા મોટા ભાગ? આમ વિચાર્યા કરે, એના બહુ મોટા ભાગ. આ લોકો કહે છે અમારથી સત્સંગ પડે નહીં, પણ તમારો સત્સંગ બહુ સારો અમને ગમે છે, એટલો અમને સત્સંગ છે, આટલો અમને સત્સંગ છે. અંગ્રેજો આવું કહેતા, પણ સત્સંગ સિવાયના બીજા લોકો જે છે તેને તો અમે ગમાર જાણીએ છીએ. જેમને સત્સંગ સ્વીકાર્યો છે એટલાને જ અમે મનુષ્ય જાણીએ છીએ. સત્સંગ વગરના મનુષ્ય તો ઘણા ડાયા હોય તો પણ કૂતરાને ભૂંડના સમાન ગણીએ છીએ. તે ડાયા કહેવાતા લોકો ઉપરથી દેખાવ પૂરતા વર્ણાશ્રમના ધર્મને પાડે છે, સ્વયં વિપ્ર હોવા છતાં અત્યંત નીચ કર્મ કરે છે, વિષય વાસનાને આધીન થઈને ચાંડાળીને પણ પૂજતા ફરે છે. વિપ્ર થઈને પણ જે એને પૂજે તેવા વિપ્રને અમે નીચ કહીએ છીએ, તેવા શુદ્ધ કહેવાતા પાપી વિપ્રને ચંડાળ કરી દેવામાં પાપ થતું હોય તો તેનાથી અમે એક તલ ભાર પણ ડરતા નથી. જેટલા છુપાઈને પાપ કરે છે ને વર્ણી વર્ણાશ્રમીઓ કહેવાય છે તેમને અમે એના જેવા માનીએ છીએ, પણ તેને ક્યારેય વર્ણાશ્રમી માનતા નથી. જે વર્ણાશ્રમના ધર્મને શુદ્ધ રીતે રાખતા પાડતા હોય તે તો સૌને દેખ્યામાં આવે છે. તેવા ધર્મવાળાની તો અમારે હવે સહાયતા કરવી છે, અને તેટલા માટે જ અમારું રાજ્ય થયું છે. અંગ્રેજો કહે છે અમારું રાજ્ય એટલે જ થયું છે. જે ખોટા છે તેમને અમારે સાચાથી જુદા પાડી દેવા છે. જે સાચા છે તેના ઉપર અમારું કાંઈ જોર ચાલતું નથી, જે ખોટા છે તેના ઉપર જ અમારો અતિ આગ્રહ છે. આ દેશોમાં તમે સાચા હોય તો કોઈ પ્રોબ્લેમ છે? તમે સાચા હો તો કોઈ ડિસ્ટર્બ ના કરે, એક વ્યક્તિ ડિસ્ટર્બ ના કરી શકે. ગમે એટલો મોટો કોઈ ઓફિસર હોય તો આ દેશમાં આવી અને એની દાદાગીરી કોઈ પોલીસે વાપરી શકે? તમે ગુનામાં નથી, કોઈ દાદાગીરી ના વાપરી શકે, ગમે એટલી એના હાથમાં સત્તા હોય તોય. અને ગુનેગાર છો તો ગમે એટલા રૂપિયાવાળાને સત્તાવાળા હો તોય ના છૂટી શકો છે ને. એને નીતિ કહેવાય, એને નીતિ કહેવાય. અને આપણે ત્યાં હાવ ખોટું કરીને ઊભો હોય ને, પેલો જે રખેવાળો એની સામે ખોટું કરે, રક્ષકની સામે ખોટું કરે, ઓલો રક્ષક એને પકડે ને, લે ફોન વાત કર, ઓલો વાત કર, ઓલાને છોડી દેવો પડે, છોડી દેવો પડે. આવી દશા છે. પણ આ નીતિવાળો દેશ છે એટલે સુખી છે. એ કહે છે અમારું કાંઈ જોર ચાલતું નથી, જે ખોટા છે એના ઉપર જ અમારો અતિ આગ્રહ છે. કેટલો વિશ્વાસુ દેશ છે આ, કેટલું વિશ્વાસ ને કેટલી નીતિ. પડે પડે રોજ તમે વ્યવહારો કરો ને રોજ ખબર પડે કે આટલી બધી નીતિ, આટલો બધો વિશ્વાસ. બોલો, ખોટા માણસો એને અનુભવ તો થતો જ હશે નહીં આગળ, ખોટા માણસોને નહીં અનુભવ થતો હોય. પણ નીતિ એટલે નીતિ, જે લખ્યું એ પ્રમાણે કામ કરવું તે કરવું. લાઈફ ટાઈમની વોરંટીવાળી વસ્તુ આપી હોય તો 5 વર્ષે તમે બદલાવો તો 5 વર્ષે નવી આપવાની. આવું તો કંઈ નીતિ. આ પણ કેટલો વિશ્વાસ કહેવાય, કેટલો વિશ્વાસ. એનો ઉપયોગ ખોટો કરવાવાળા કરે. ભારતમાં ના ચાલે, અહીં બરાબર છે. આ દેશમાં હાલે ખોટું કરે 5 જણ કરે, 500 તો ના કરે. જે ખોટા છે, અસત્ય છે, તે ભલે મનુષ્ય, પશુ કે વૃક્ષ પણ હોય, તેનું બીજ પણ અમારે રહેવા દેવું નથી, અસત્યનો વંશ પણ રહેવા દેવો નથી. એવું અમારે તાણ છે. સત્યને અમારે પ્રમાણભૂત કરી દેવું છે. અમારું રાજ્ય સત્યની સ્થાપના માટે થયું છે. ગામ ગરાજ ધનનું અમારે કાંઈ કામ નથી. ધનની તો ખાસડાથી પૂજા કરીએ છીએ, પણ બીજા લોકોને આપી દઈએ છીએ. સાચાને તો અમે માથે ચડાવી રાખીએ છીએ. સત્યને જ અમે ગામ ગ્રાસને ધન માનીએ છીએ. ખરું રાજ્ય અમે તેને જ માનીએ છીએ જેમાં સત્યના રક્ષણ ઉપર તાણ રહેતું હોય. જેને ફેલ અને વ્યસનો ઉપર વેરભાવ હોય તેને અમે અમારા શ્રેષ્ઠ મિત્ર માનીએ છીએ. જે નીતિને જાણી દેખી શકે અને અનીતિને માર્ગે ચાલે નહીં તેની સાથે અમે પ્રેમ રાખીએ છીએ. ત્યારે તેમણે શ્રીહરિએ કહ્યું, તમારી આવી સમજણ જો હોય તો સત્યની રક્ષા કરવા માટે તમે ભૂમિ ઉપર રહો. સત્ય વિના ભૂમિ શોભતી નથી. અસત્યથી શું કામ થશે? અસત્યથી તો ઘણો ક્લેશ જ થવાનો છે. કોઈ માણસને સુખ મળવાનું નથી. બુદ્ધિમાન ડાયા માણસોને જોઈને સંતો આવી વાતો કહેતા. તે વાત તે લોકોને તરત જ માનવામાં આવતી. પછી તેઓ સત્સંગના વર્તમાન નિયમોને ધારીને સત્સંગી થતા. સંતો સ્નાન કરીને આવ્યા ત્યારે શ્રીહરિ જાગ્યા અને સુંદર સભા થઈ અને હરિભક્તો તે વખતે પૂજાપો લઈને આવ્યા. સંતો સ્નાન કરીને આવ્યા છે, મહારાજ જાગ્યા છે. પીચ ગામની અંદર ઝવેરીદાસને ત્યાં ખૂબ સુંદર સભા ભરાઈને બેઠી છે. હરિભક્તો ત્યારે પૂજાપો લઈને ત્યાં આવ્યા છે. આવું વર્ણન એ મુક્તમુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના અષ્ટમપુરમાં સંતોની કથા વાર્તાનો પ્રતાપ કયો
અને પછી સભા થઈ એ નામે 38મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજ.